ફ્રેન્ડ્સ, તો આજે આપણે 19 માર્ચના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ જોઈશું, સાથે સાથે પ્રશ્નને રિલેટેડ વધારાની માહિતી પણ તમને આપતો જઈશ. જો તમારે આ પ્રશ્નોની PDF ફાઇલ જોતી હોય તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અને જો તમારા કોઈ સજેશન હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, તાજેતરમાં ગોવાના મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એનો જવાબ આવશે, તાજેતરમાં પ્રમોદ સાવંતની ગોવાના મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. એ સિવાય સુધીન ધવલીકર અને વિજય સરદેસાઈની ગોવાના નાયબ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો ગોવા વિશે થોડું જાણી લઈએ. તો ગોવાનું પાટનગર છે પણજી. ગોવાના હાલના રાજ્યપાલ છે મૃદુલા સિન્હા અને ગોવાના હાલના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. પ્રશ્ન બે, તાજેતરમાં કયા રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈ હેલ્પ ઇનિશિયેટિવ ચાલુ કરાયું? તો એનો જવાબ આવશે, તાજેતરમાં આસામ રાજ્યના લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ આઈ હેલ્પ ઇનિશિયેટિવ ચાલુ કરાયું છે. તો આસામ વિશે થોડું જાણી લઈએ. તો આસામનું પાટનગર છે દિસપુર. આસામના હાલના રાજ્યપાલ છે જગદીશ મુખી. આસામના હાલના મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનોવાલ. એ સિવાય પ્રસિદ્ધ આસામમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે એક સિંગી ગેંડા માટે જાણીતું છે. એ સિવાય માનસ રાષ્ટ્રીય ઉદ્યાન, કે જે એલિફન્ટ રિઝર્વ અને ટાઈગર રિઝર્વ છે. એ સિવાય વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ માજુલી, કે જે બ્રહ્મપુત્ર નદી ઉપર આવેલું છે તે, અને એ સિવાય 51 શક્તિપીઠો પૈકીનું એક કામ્યા માતાનું મંદિર આસામના ગુવાહાટી ખાતે આવેલું છે. પ્રશ્ન 3, તાજેતરમાં નાટોના નવા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એનો જવાબ આવશે, તાજેતરમાં ટોડ વોલ્ટર્સની નાટોના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો નાટો વિશે થોડું જાણી લઈએ. તો નાટોનું ફૂલ ફોર્મ થશે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. વૈશ્વિક શાંતિ માટે વર્ષ 1949માં નાટોની સ્થાપના કરવામાં આવી હતી. આ નાટોનું હેડક્વાર્ટર બેલ્જિયમના બ્રુસેલ્સ ખાતે આવેલું છે, અને હાલમાં નાટોના કુલ સભ્ય દેશો છે 29. પ્રશ્ન 4, મંત્ર હરખાણી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે, સ્વિમિંગ. થોડું ડિટેલમાં જાણી લે. તો તાજેતરમાં અબુધાબીમાં ચાલી રહેલ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં રાજકોટના દિવ્યાંગ મંત્ર હરખાણીએ સ્વિમિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતે 188 મેડલ જીતી લીધા છે, જેમાં 50 ગોલ્ડ, 63 સિલ્વર અને 75 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5, તાજેતરમાં આરબીઆઈ દ્વારા કઈ બેંકને ગૃહ ફાઇનાન્સ માટે મંજૂરી મળી ગઈ? તો તાજેતરમાં બંધન બેંકને ગૃહ ફાઇનાન્સ માટે આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તો બંધન બેંક વિશે થોડું જાણી લે. તો બંધન બેંકની સ્થાપના 23 ઓગસ્ટ 2015માં ચંદ્રશેખર ઘોષ દ્વારા કરવામાં આવી હતી. આ બંધન બેંકનું હેડક્વાર્ટર પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે આવેલું છે. બંધન બેંકના હાલના ચેરમેન છે અનુપ કુમાર સિન્હા, અને હાલમાં બંધન બેંકના MD અને CEO છે ચંદ્રશેખર ઘોષ. પ્રશ્ન 6, તાજેતરમાં તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ટ્રાફિક સોલ્યુશન માટે કઈ કંપની સાથે MOU સાઇન કરાયા? તો એનો જવાબ આવશે, તાજેતરમાં તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા ઓલા સાથે આ સ્માર્ટ ટ્રાફિક સોલ્યુશન માટે MOU સાઇન કરાયા છે. તો ઓલા વિશે થોડું જાણી લે. તો ઓલા કેબ્સ એ ભારતીય મૂળની ઓનલાઈન પરિવહન નેટવર્ક કંપની છે, જે AANI ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. આ ઓલાની સ્થાપના 2010માં ભાવિસ અગ્રવાલ અને અંકિત ભાટી દ્વારા કરવામાં આવી હતી, અને ઓલાનું હેડક્વાર્ટર કર્ણાટકના બેંગ્લોર ખાતે આવેલું છે. પ્રશ્ન 7, તાજેતરમાં કઈ ટીમે ઇન્ડિયન સુપર લીગમાં પ્રથમવાર જીત મેળવી? તો એનો જવાબ આવશે, તાજેતરમાં કર્ણાટકની ટીમે ઇન્ડિયન સુપર લીગમાં પ્રથમવાર જીત મેળવી. થોડું ડિટેલમાં જાણી લઈએ. તો તાજેતરમાં મુંબઈ ખાતે આયોજિત ઇન્ડિયન સુપર લીગમાં કર્ણાટકની ટીમે ફાઇનલમાં ગોવાને હરાવીને આ જીત મેળવી હતી. ઇન્ડિયન સુપર લીગ એ ફૂટબોલ સાથે સંકળાયેલ ગેમ છે. ઇન્ડિયન સુપર લીગની સ્થાપના 2013માં કરવામાં આવી હતી, અને હાલમાં ઇન્ડિયન સુપર લીગમાં ટોટલ 10 ટીમો છે. સૌથી વધુ ઇન્ડિયન સુપર લીગ ટાઇટલ જીતવાનો રેકોર્ડ ચેન્નઈ ફૂટબોલ ક્લબનો છે, કે જે આ ટાઇટલ 2 વાર જીતી ચૂક્યું છે. પ્રશ્ન 8, તાજેતરમાં ભારતે ડિજિટલ એજ્યુકેશન પહેલ પર સહયોગ માટે કયા દેશ સાથે MOU કર્યું? તો એનો જવાબ આવશે, તાજેતરમાં ભારતે અફઘાનિસ્તાન દેશ સાથે ડિજિટલ એજ્યુકેશન પહેલ પર સહયોગ માટે MOU કર્યા છે. અહીં MOUનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો, કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તો અફઘાનિસ્તાન વિશે થોડું જાણી લે. તો અફઘાનિસ્તાનની કેપિટલ છે કાબુલ. અફઘાનિસ્તાનની કરન્સી છે અફઘાની, અને અફઘાનિસ્તાનના હાલના પ્રધાનમંત્રી છે અશરફ ગની. પ્રશ્ન 9, તાજેતરમાં IPLની કઈ ટીમે UKમાં તેની પ્રથમ ક્રિકેટ એકેડમી શરૂ કરી? તો એનો જવાબ આવશે, તાજેતરમાં રાજસ્થાન રોયલ્સે UKમાં તેની પ્રથમ ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. તો IPL વિશે થોડું જાણી લઈએ.
તો આઈપીએલનું ફૂલ ફોર્મ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ, જેની સ્થાપના 2008માં બીસીસીઆઈ દ્વારા કરવામાં આવી હતી. આઈપીએલમાં હાલમાં ટોટલ 8 ટીમો છે. આઈપીએલની સૌથી સફળ ટીમ છે મુંબઈ ઇન્ડિયન્સ, કે જેને 3 વાર આઈપીએલનું ટાઇટલ જીતી લીધું છે. આઈપીએલમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ સુરેશ રૈનાનો છે અને આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ લસિથ મલિંગાનો છે. પ્રશ્ન 10. તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખેલો ઇન્ડિયા અંતર્ગત કેટલી સ્પોર્ટ્સ એકેડેમીની સ્થાપના કરાશે? તો એનો જવાબ આવશે, તાજેતરમાં 10 સ્પોર્ટ્સ એકેડેમીની સ્થાપના કરાશે, જેમાંની એક એકેડેમી ટેબલ ટેનિસ માટે ભાવનગર ખાતે સ્થાપિત કરાશે. તો આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે થોડું જાણી લઈએ. તો એની સ્થાપના 1961માં કરવામાં આવી હતી અને આ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આવેલું છે. તો આ સાથે 19 માર્ચના કરંટ અફેર્સ અહીં પૂરા થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો.